જ્યારે અમે બે એકબીજા સાથે વેપાર કરીશું ત્યારે બહુ જ એવા કરાર ઉપર સહી કરીશું કે અમારા બે ની અરસપરસ ની વસ્તુ આયાત ફ્રી રહેશે, એની ઉપર કોઈ પણ જાતની જકાત નહીં. એટલે એ આયાત જ ના કહેવાય ને. કહેવાનો અર્થ એ છે પાર્થભાઈ, આયાત આપણે વિદ્યાર્થીઓને એ પણ સમજાવવા જઈ રહ્યા છે કે જકાત મંડળ નો અર્થ બેસિક અર્થમાં જોવા જઈએ ને તો આયાત નાબૂદી નો. આયાત કારણ કે જો કોઈ પણ દુનિયાનો દેશ જયારે પાપા પગલી માનતો હોય ત્યારે એને આયાત બંધ કરવી અથવા આયાતનું અવેજીકરણ કરવું એ એક કેન્દ્ર સ્થાને બાબત. બરોબર. જયારે આપણે વ્યાખ્યામાં મિત્રો એવું ભણ્યા કે અંદરો અંદરની જે આયાતો છે નાબૂદ કરી. દાખલા તરીકે તમે બંને જે વ્યાપાર કરતા હતા એ અને આપણે ત્રણેય તો એક પ્રકારની આયાત જ થઈ હતી તમારા માટે. હવે તમારે વિકાસ માટે થોડી તકલીફ પડે છે આયાતના એક નામ પર. હવે તમે બંને યુનિયન જોડ્યું એટલે એનો અર્થ એમ થયો વ્યાપાર કેવો થઈ ગયો, મુક્ત થઈ ગયો. મુક્ત વ્યાપાર થઈ ગયો એટલે આયાત કેવી થઈ ગઈ, નાબૂદ થઈ ગઈ ને. બિલકુલ આયાત કેવી થઈ ગઈ, અહીંયા ઝીરો થઈ ગઈ. એટલે યુનિયન મિત્રો જોડાવાનો એક જ ફાયદો છે કે જો આયાત અંદરો અંદર ની જે છે જો નાબૂદ થાય તો દેશ પાસે જે વિદેશી ઊંડિયામણ હોય એની બચત થાય, એ એક આર્થિક તાકાત તરીકે ઉભરી આવે, એને એક બીજા સોપાન તરીકે કે જે વસ્તુ રાષ્ટ્રની અંદર ઉત્પન્ન થતી જ નથી અને એ વસ્તુ જયારે બીજા રાષ્ટ્રમાંથી ત્યારે મંગાવવાની થાય ત્યારે એ ઊંડિયામણ તમને અંદરો અંદર કામમાં આવે અને જે આર્થિક વિકાસની જે ગતિ છે વિદ્યાર્થી મિત્રો એ ઊંચી લઈ જવા એક આ જકાત મંડળનું આપણે એક અગત્યનું પાસું છે એમ કહી શકાય. વધારે વાત આપણે એના સ્વરૂપમાં ભણીએ તો આપણને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે અત્યાર સુધી આપણે જે કઈ વાત કરી એ આ ત્રણેય મુદ્દાને આધીન કરી. જકાત મંડળનું સ્વરૂપ એમ જ કે છે કે વ્યાપારને મુક્ત કરી દો. વિદ્યાર્થી મિત્રો જયારે વ્યાપાર મુક્ત થાય ત્યારે આપણે પૂર્ણ હરીફાઈ ની અંદર જે વાત કરી હતી એવી એક અહીંયા જોવા મળશે કે દરેક દેશ એક વસ્તુની ગુણવત્તામાં પણ પોતાની માસ્ટરી લાવશે અને વસ્તુની કિંમત કેવી લાવશે, નીચી લાવશે. આનો અર્થ એમ થાય કે જે દેશ જે તે વસ્તુમાં જે પાર્થભાઈ આપણને વાત કરી હતી કાર્યક્ષમ હશે, તુલનાત્મક ખર્ચ ઓછું હશે, ગુણવત્તા સભર વસ્તુ હશે, એ દેશ બીજા દેશમાં એ વસ્તુ મોકલશે. પણ એ અંદરો અંદર યુનિયન છે એટલે મોકલેલી ના કહેવાય, એ વસ્તુ મોકલશે ને બીજું કઈક લેશે. જે રિકાર્ડોની જે તુલનાત્મક ખર્ચ તફાવતની વાત છે એને કેન્દ્ર સ્થાને જ આ એક મુદ્દો આપણે આજે ભણી રહ્યા છીએ. બીજી વાત એવી કરી જકાત મંડળ યુનિયન કરવું ઇટ ઇઝ અ કમ્પલસરી. જો તમે યુનિયન નહીં કરો તો આ જકાત મંડળ નો કોઈ અર્થ નથી. અને કાર્તિકેયભાઈ સાથે હું 100% સહમત છું કે ભાઈ જે પ્રકારે એમણે વાત કરી કે અત્યારે ભારતની અંદર રાજ્યો વચ્ચેના યુનિયનના પ્રશ્નો છે તો ત્યારે આ જે દુનિયાના ચાર દેશોને ત્યારે ભેગા કરવા એ થોડી અઘરી વસ્તુ છે. પણ જકાત મંડળથી વિદ્યાર્થી મિત્રો એક 100% ફાયદો થાય છે કે જો તમે અંદરો અંદર જોડાઈ જાઓ તો એને કારણે જે સરહદ પારના જે પ્રશ્નો છે, વ્યાપારના પ્રશ્નો છે, હરીફાઈના પ્રશ્નો છે, વસ્તુની ગુણવત્તાના પ્રશ્નો છે, વસ્તુની કિંમતના પ્રશ્નો છે, આપોઆપ કેવા થઈ જશે. એટલે અહીંયા આપણે એ વાત યાદ કરવી જોઈએ કે આ જકાત મંડળ બીજો જે મુદ્દો છે આખું યુનિયન બનાવવાનો જે મુદ્દો છે એ આ માટે છે. એ એટલા માટે છે કે મુક્ત હરીફાઈ એટલે મુક્ત વેપાર જે છે એના જે નબળા પાસાઓ છે એની જે મર્યાદાઓ છે એમાં સૌથી મોટી મર્યાદા એ છે કે ખૂબ મોટો દેશ ખૂબ નાના દેશ સાથે જયારે સ્પર્ધા કરે અથવા ખૂબ નાનો દેશ ખૂબ મોટા દેશ સાથે સ્પર્ધા કરે ત્યારે લદાણની નીતિનો એક દુરુપયોગ થતો હોય છે કે કોઈ મોટો દેશ છે એ મોટા પાયે ઉત્પાદન કરી અને એક સમય નુકસાન વેચીને પણ એટલી નીચી કિંમત રાખી અને પેલા દેશમાં વસ્તુઓ મોકલે છે કે પેલા દેશમાં કોઈ ઉત્પાદક એ વસ્તુનું ઉત્પાદન જ કરી શકતો નથી તો પરિણામે ત્યાં વેપાર વિકસતો નથી, ઉદ્યોગોનો વિકાસ થતો નથી અને પેલો જે દેશ છે એને કાયમ માટે પેલા મોટા દેશને આધીન થઈ જવું પડે છે. કારણ કે લોકો જે છે પ્રજા જે છે એ તો સસ્તું મળે ત્યાંથી ખરીદે છે એને આ વસ્તુ અમેરિકાની છે કે ભારતની છે એની જોડે લાંબા ગાળા સુધી પછી બહુ લેવા દેવો હોતી નથી. અને આમ આપણે થોડીક બહાર જઈને પણ વાત કરીએ કે રાષ્ટ્રવાદ કે રાષ્ટ્રપ્રેમના મુદ્દે તમે આખી જિંદગી વસ્તુ ખરીદી શકતા નથી. હવે મૂળ મુદ્દો જે બને છે એ આ જકાત મંડળની વાત આવે છે ક્યાંથી તો કે આ મોટા દેશ સામે આ નાના દેશ સ્પર્ધા કેવી રીતે કરે એની સામે ટકે કેવી રીતે તો એ વખતે આ નાના દેશો ભેગા થઈને પોતાનું એક મંડળ બનાવે યુનિયન બનાવે તો એ લોકોમાં એક પ્રકારની તાકાત આવે છે. એક રીતે એ લોકો રક્ષણ પણ સ્વીકારે છે એટલે સંરક્ષણ મંડળમાં દેશો છે એનું એક યુનિયન બન્યું એટલે એને રક્ષણ મળે છે. બીજી બાજુ આંતરિક સ્પર્ધાનો પણ એમને લાભ મળે છે. માટે બંનેનો ફાયદો સંરક્ષણવાદનો પણ ફાયદો અને મુક્ત વેપારનો ફાયદો બંને ફાયદો આ જકાત મંડળમાં લઈ શકાય. અમે અમે એક બહુ નાનું એવું ઉદાહરણ આપતા હતા જકાત મંડળને ક્લાસની અંદર સમજાવવા માટે. બરોબર. બહુ તળપદું ઉદાહરણ છે કે ગીરની અંદર જયારે સિંહ આવે ત્યારે દેસડાની અંદર પશુઓને સાચવેલા હોય. બરાબર. તો પશુઓને સાચવવા માટે એક બાઉન્ડ્રી વોલ કરવી પડે. બિલકુલ. એ બાઉન્ડ્રી વોલ એ જકાત મંડળની અંદર જોડાયેલા દેશો છે એવું અમે કહેતા હતા. જકાત મંડળની અંદર જોડાયેલા દેશો છે અને બાઉન્ડ્રી વોલ હાજી
કાર્યક્ષમતા ઊંચી છે એમ પણ આપણે બીજા શબ્દોમાં કહી શકીએ. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરીકે એવું નક્કી કરીએ કે ભાઈ બાંગ્લાદેશમાંથી ભારતમાં કે ભારતમાંથી શ્રીલંકામાં કે શ્રીલંકામાંથી બાંગ્લાદેશમાં કોઈ પણ વસ્તુની અવર જવર થાય છે તો કઈ વસ્તુ એ કયો દેશ સ્વીકારશે કે પોતાના દેશમાં જે વસ્તુનું ઉત્પાદન ખર્ચ આવતું હોય તેના કરતા પણ બીજા દેશની આયાત કરવા છતાં પણ જો તે આપણને સસ્તી પ્રાપ્ત થતી હોય, ગુણવત્તા પણ એવી જ મળતી હોય, તો જ તે વસ્તુની આયાત કરશે દેશ, નહીતર આયાત કરશે નહીં. ઓકે, હવે દાખલા તરીકે ભારતની વાત કરીએ તો સ્વાભાવિક છે કે ભારત કોનું ઉત્પાદન કરશે ચાનું? કેમ કે ભાઈ જો એ 100 કિલોગ્રામ ચાનું ઉત્પાદન કરશે તો એને રૂપિયા 25 ખર્ચ આવે છે, અને જો ચોખાનું ઉત્પાદન કરશે તો 35 આવશે. માટે એવું કહી શકાય કે ભારત એ ચાનું ઉત્પાદન કરશે અને ચોખાની આયાત કરશે. હવે ક્યાંથી આયાત કરશે? એની પાસે બે ઓપ્શન છે, એક છે શ્રીલંકા અને બીજો છે બાંગ્લાદેશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે શ્રીલંકા માંથી કેટલાની આયાત, કેટલા રૂપિયાનું 100 કિલોગ્રામ આયાત થશે? 25 રૂપિયા એની મૂળ પ્રાઇસ વત્તા રૂપિયા 10 એનો ટેક્સ, એટલે કે ભારતમાં કેટલા રૂપિયામાં આવશે? 35 રૂપિયામાં. આનો અર્થ એમ થાય વિદ્યાર્થી મિત્રો કે 25 વત્તા 35 માં ઉત્પાદન જો એ કરશે તો પણ એના દેશમાં થશે, મંગાવે તો એ 35 માં થશે. એટલે એનો અર્થ એમ થાય કે ભારત અને શ્રીલંકા વચ્ચે
વ્યાપાર થશે નહીં. તો વ્યાપાર કોની વચ્ચે થશે? બાંગ્લાદેશ વચ્ચે. કેમ કે બાંગ્લાદેશમાંથી જો વસ્તુ લાવે તો 20 રૂપિયાની મૂળ પ્રાઇસ વત્તા 10 ટેક્સ બરાબર 36, આનો અર્થ સોરી બરાબર 30. આનો અર્થ એમ થાય કે ભારતને ચોખાના વ્યાપારમાં એ બાંગ્લાદેશ વધારે અનુકૂળ રહેશે. આનો અર્થ એમ થાય કે ચોખાનો વ્યાપાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થશે. ઓકે, ક્લિયર થઈ ગયું? રેડી. હવે બીજી વાત કરીએ અહીંયા. વિદ્યાર્થી મિત્રો પ્લીઝ સ્લાઇડ બંધ કરો. આપણે જોઈએ દાખલા તરીકે કે ભાઈ હવે ચોખાનો વેપાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે. હવે શ્રીલંકાની વાત કરીએ તો ચાનો વેપાર એ કોની સાથે કરશે? કારણ કે ચામાં તો એની માસ્ટરી છે, એટલે સોરી ચોખામાં માસ્ટરી છે, ચામાં તો એની પડતર કિંમત ઊંચું છે. જો એ ભારતમાંથી ચા લાવશે તો 25 વત્તા 10 ટેક્સ બરાબર 35 ની આવશે. એના દેશમાં 35 ની થાય છે એટલે એ આયાત કરશે નહીં. જો બાંગ્લાદેશમાંથી લાવશે તો 20 વત્તા 10 ટેક્સ એટલે કે 30 રૂપિયાની પોતાના દેશમાં ચા પડશે. પોતાના દેશમાં પડે છે કેટલામાં? એને ઉત્પાદન ખર્ચની દ્રષ્ટિએ 35 રૂપિયામાં 30 રૂપિયા એ સસ્તી ગણાય. આનો અર્થ એમ થાય ચાનો વ્યાપાર એ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે થશે. જુઓ આ જકાત મંડળ જોડાયા પહેલાની સ્થિતિ છે. વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને કહી દઉં કે ચાના ઉત્પાદનમાં ભારતની માસ્ટરી છે, શ્રીલંકાની ઘઉંના ચોખાના ઉત્પાદનમાં માસ્ટરી છે, જ્યારે બાંગ્લાદેશની બંને વસ્તુઓમાં બંને દેશ કરતાં વધારે માસ્ટરી છે. પરિણામે ભારત એ ચાનું ઉત્પાદન પોતાના જ દેશમાં કરે છે અને એની આયાત બાંગ્લાદેશમાંથી કરે છે. શ્રીલંકા એ ચોખાનું ઉત્પાદન પોતાના દેશમાંથી કરે છે અને ચાની આયાત બાંગ્લાદેશ વચ્ચે કરે છે. આનો અર્થ એમ કે ભારત બાંગ્લાદેશ અને શ્રીલંકા બાંગ્લાદેશ આમ અત્યારે વ્યાપાર થાય છે. હવે સપોઝ એવું સમજીએ અહીંયા કે ભારત અને શ્રીલંકા જકાત મંડળમાં જોડાયા. આ થઈ વ્યાપાર પહેલાની સ્થિતિ. હવે આવે છે યુનિયનની વાત કે ભાઈ ભારત અને શ્રીલંકા એ બંને વ્યાપારમાં જોડાય છે. નિયમ પ્રમાણે અંદરો અંદર જે વ્યાપાર જે થાય છે એમાં જકાત કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ફ્રીલો. બાંગ્લાદેશ જોડાયું નથી. અર્થમાં આપણે જોયું હતું કે બંદરો અંદરની આયાત નાબૂદ છે, એનો અર્થ એમ કે જકાત ફ્રી થઈ ગઈ. બિન સભ્ય દેશ જે છે દાખલા તરીકે બાંગ્લાદેશ, તો એના પર સરખા દરે જકાત નાખવામાં આવશે કે જે સરખા દરે એટલે કે રૂપિયા 10 જે 100 કિલોગ્રામ દીઠ નાખવામાં આવે છે ચાલુ રહેશે. આ બંને વચ્ચે ફ્રી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ભૂલી ના જતા કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એ ચાનો વ્યાપાર થતો હતો અને શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ચોખાનો વ્યાપાર થતો હતો. હવે કોની કોની વચ્ચે વ્યાપાર થાય છે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો હવે જુઓ ભારત એ શ્રીલંકામાંથી ચોખા મંગાવે તો એને કેટલામાં આવશે? 25 રૂપિયામાં. ઓકે, અને બાંગ્લાદેશમાંથી મંગાવે તો 20 વત્તા 10 30 બરાબર 20 વત્તા 10 બરાબર 30 રૂપિયામાં. જુઓ તો કોના ચોખા સસ્તા થશે? શ્રીલંકા. આનો અર્થ એમ થાય કે જકાત મંડળ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે વેપાર થશે, ચોખાનો વેપાર થશે. રાઈટ. હવે દાખલા તરીકે ચાની વાત કરીએ. પેલા ચાનો વેપાર કોની વચ્ચે થતો હતો? શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે. બરોબર. હવે દાખલા તરીકે ચા એ ભારતમાંથી જો શ્રીલંકા મંગાવે તો તેને 25 માં આવશે અને બાંગ્લાદેશમાંથી મંગાવે તો 20 વત્તા 10 બરાબર 30 માં આવશે. આનો અર્થ એમ થાય કે શ્રીલંકા અને ભારત વચ્ચે ચાનો વેપાર થશે. જો વિદ્યાર્થી મિત્રો અગત્યની વાત અહીંયા છે કે જકાત મંડળ જયારે જોડાયેલ ન હતું ત્યારે કોની કોની વચ્ચે વ્યાપાર થતો હતો? ભારત અને બાંગ્લાદેશ અને શ્રીલંકા અને બાંગ્લાદેશ. જકાત મંડળ જોડાયું શ્રીલંકા અને ભારત વચ્ચે, તો એને કારણે ભારત અને શ્રીલંકા વચ્ચે વ્યાપાર શરૂ થઈ ગયો. ત્યારે તમને એક પ્રશ્ન ઉદ્ભવશે કે બાંગ્લાદેશની બંને વસ્તુઓમાં માસ્ટરી હોવા છતાં જકાત મંડળમાં જોડાયું નથી, પરિણામે એ સ્પર્ધામાંથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાંથી એ દૂર થઈ જાય છે. આ જકાત મંડળનો સીધો અને દેખીતો લાભ અંદરો અંદરની આયાત નાબૂદ થઈ ગઈ, અંદરો અંદરના ટેક્સ નાબૂદ થઈ ગયા, ફ્રી વ્યાપાર શરૂ થઈ ગયા, કોમન બજાર જેને આપણે સહિયારું બજાર કહીએ છીએ જોવા મળે છે. બીજી વાત એ કે જો તમારે ગુણવત્તા જાળવવી હોય
તમે એક સારા દેશ તરીકે ઉભરી આવવું હોય, બીજાની વસ્તુઓ કરતા પણ તમારી માસ્ટરી હોય, તો પણ જકાત મંડળમાં તમારે જોડાવવું એ ફરજિયાત છે, એમ આ જકાત મંડળના એક એક્ઝામ્પલ દ્વારા આપણે ઉદાહરણ છે. આ ઉદાહરણમાંથી બે બાબતો નીકળે છે. આ આખી ચર્ચામાંથી બે બાબતો તરફ તમારું ધ્યાન દોરું છું. એક બાબત એ છે કે આ જકાત મંડળ એ એવું કહે છે કે નીતિની રીતે જે દેશો ભેગા થઈ જાય એ લોકોનું એક યુનિયન થાય અને નીતિની રીતે એક બનો અને વેપારની રીતે સ્પર્ધા કરો. સ્પર્ધા નીતિમાં ન કરો, એટલે કે બે દેશ, એક દેશ કે હું 10% ટેક્સ નાખું તો બીજો કે હું 12% નાખું, પેલો કે હું 8% નાખું તો પેલો પાછો ઘટાડે હું 7% નાખું, તો આ નીતિમાં સ્પર્ધા થઈ. એક દેશ ઉત્પાદકોને વધુ ફાયદો આપે તો બીજો દેશ ઉત્પાદકોને એનાથી વધુ ફાયદો આપે, તો આ પોલિસીમાં સ્પર્ધા થઈ કહેવાય. પણ પોલિસી એક કરી નાખો તો વેપારમાં સ્પર્ધા થશે, તો ઉત્પાદકોમાં સ્પર્ધા થશે. પણ એક બીજી વાત બહુ નાનકડી કે કોઈ પણ સ્વરૂપે સંરક્ષણ આવે તો એ બિન કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે. એ સંરક્ષણ એક દેશને હોય કે 10 દેશો ભેગા થઈને એક મંડળ બનાવે એને હોય, તો અહીં તમે એ પણ જુઓ છો કે બાંગ્લાદેશ એ બંને વસ્તુઓમાં કાર્યક્ષમ હતો, પણ પેલું જે યુનિયન થયું એમાં એ નહીં જોડાયો, એટલે યુનિયનના બધા દેશો બાંગ્લાદેશની વસ્તુ ઉપર ટેક્સ નાખશે અને વસ્તુની મૂળ કિંમત ઉપર ટેક્સ પડવાથી એ કિંમત વધી જવાથી એ વસ્તુ બીજા દેશમાં મોંઘી પડે છે. વસ્તુ મોંઘી નથી, ફરી યાદ રાખો, વસ્તુ સસ્તી જ છે, પણ એની ઉપર લદાયેલો ટેક્સ એને મોંઘી કરે છે. એનો મતલબ એ થયો કે આ દેશોએ જે ભેગા થઈને સંરક્ષણવાદ અપનાવ્યો એને આ મુક્ત વેપારને રોક્યો અને ફરી પેલી નીચી કિંમતનો લાભ ગ્રાહકને મળવો જોઈતો હતો એ બંધ થયો. એટલે જકાત મંડળ પણ એક રીતે મંડળના દેશોની બિન કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે, એવું પણ અહીંયા જોઈ શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે આ બે દેશો વચ્ચે સ્પર્ધા થઈ, શ્રીલંકા અને ભારત વચ્ચે તુલનાત્મક ખર્ચ લાભનો મૂળ મુદ્દો હતો. રિકાર્ડોનો તુલનાત્મક ખર્ચ લાભનો જ છે કે ભાઈ તમારી જે ઉત્પાદનમાં વિશેષતા છે એનો લાભ લો અને તમે ભેગા થાઓ અને ટેક્સ દૂર કરો તો એક યુનિયનમાં તમે અંદર અંદર આ લાભ લઈ શકશો. હવે આ જ બાબતને આકૃતિમાં સંજયભાઈ આપણને બોર્ડ ઉપર સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારને વિસ્તારવાની જે વાત કરી તે બાબતને આપણે આકૃતિ દ્વારા પણ જકાત મંડળથી કેવા ફાયદા થાય છે અને શું એની સ્થિતિ છે એના પર પણ ચર્ચા કરીએ. આ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વાત કરી કે ભારત એ ચોખાનો વ્યાપાર એ શ્રીલંકા સાથે કરે, શ્રીલંકા ભારત, અને ચાનો વ્યાપાર ભારત શ્રીલંકા વચ્ચે થાય છે જકાત મંડળને કારણે. જકાત મંડળ